गुड आफ्टरनून स्टूडेंट्स, आवाज आवे छे मारो? यस करते जो आवे तो चार। लास्ट में आपने दाखला नंबर 6 सुधी करेलो बराबर। आज आपने दाखला नंबर 7 ने बात करी, दाखला नंबर 26 नो 7 नो दाखलो 122 नो पेज नंबर मंगलवार बराबर અને કેટલું વધે છે 2.2 અંશ સેલ્સિયસ છે એ વધે છે શુક્રવારે કેટલું તાપમાન થાય વધે છે એટલે આપણે સરવાળો કરવો પડે બરાબર બંનેમાં તમે સરવાળો કરી દો તો 8 ને 2 10 ની શું બધી પડી એક અહીંયા પોઈન્ટ છે 7 ને 2 9 9 ને 1 10 ની શું બધી પડી 1 3 ને 1 4 એટલે કેટલું 40 અંશ સેલ્સિયસ તાપમાન થયું એટલે શુક્રવારે 40 અંશ પોઈન્ટ પછીનો 0 કોઈ કામનો નહીં એટલે સીધું 40 અંશ સેલ્સિયસ તાપમાન શુક્રવારે થાય બરાબર गुणाकार કરી શકાય બાદબાકી કરી શકાય કે ભાગાકાર કરી શકાય બરાબર સર ગુણાકાર સર ગુણાકાર વેરી ગુડ ગુણાકાર કરવો પડે 15.50 છે એ આપણને કિંમત આપેલી છે ગુણ્યા આપણે 10 કરવાના છે બરાબર હવે જો આનો ગુણાકાર કરી આપો એકમ દશક ની શૂન એક અને ગુણાકાર કરી તો એક સંખ્યા આવે બધી 1 5 5 1 5 5 ને 1 1 1 હવે 0 નો વારો તો 0 સાથે ગુણાકાર કરી તો બધું શું આવવાનું 0 જવાનું બરાબર બંને નો સરવાળો કરી દો પોઈન્ટ કેટલા આંકડા પછી છે જો તો બે આંકડા પછી પોઈન્ટ છે તો આપણે પણ આ જવાબને બે આંકડા પછી પોઈન્ટ આપીશું બરાબર પડી સમજણ પોઈન્ટ કેટલા આંકડા પછી છે બે આંકડા પછી એટલે આપણે પણ જવાબને બે આંકડા પછી પોઈન્ટ આપીશું એટલે આપણો જવાબ આવશે 155 રૂપિયા રેડી જોઈ લ્યો બંને દાખલાને ના સમજણ પડી હોય તો બોલો નેક્સ્ટ દાખલાની આપણે રકમ જોઈ એક દિવસડીની પેટીની કિંમત 0.50 રૂપિયા છે તો 7.50 માં કેટલી દિવસડીની પેટીઓ ખરીદી શકાય જો આ દાખલો અલગ જ આવ્યો છે તમને એમ કીધું છે ને કે પેટીની કિંમત એક પેટીની કિંમત આપી છે 0.50 અને તમને એમ કીધું છે કે 7.50 માં કેટલી પેટી ખરીદી શકો હું તમને એક વસ્તુ કહું તમે એક પેન લેવા ગયા બરાબર એક પેનની 2 રૂપિયા કિંમત છે કેટલા 2 રૂપિયા તમે 10 રૂપિયા ગ્રાહકને આપ્યા 10 રૂપિયા તમે આપી દીધા તો તમને પેન કેટલી મળી પેનની સંખ્યા કેટલી થશે 2
क्वांटिटी मने आपी दियो तो तमे कितली पेन लेसो एक पेन ने 2 रुपया कीमत बोलो सर 5 कई रीते खबर पड़ी सर 2 पंचा 10 हां 2 पंचा 10 ई बराबर छे पण आ 10 नु अने 2 नु आपणे शू कर्यु सर गुणाकार तो 20 नो थाय गुणाकार 10 नो सर वाचो थाय हां જ્યારે જ્યારે વસ્તુની સંખ્યા તમને શોધવાનું કે કે પેન ગોતો કે ઓલું ગોતો પેલું ગોતો ત્યારે તમારે ભાગાકાર કરવાનો છે વળી સમજણ જ્યારે જ્યારે તમને કોઈ સંખ્યા ગોતવાનું કે ત્યારે તમારે ભાગાકાર કરવાનો એક ની કિંમત આપે અને સંખ્યા કે આટલા રૂપિયામાં કેટલી પેન આવે કે કેટલા બોક્સ આવે ત્યારે તમારે ફરજિયાત ભાગાકાર કરવો પડે ₹7.50 આપ્યા છે ₹0.50 ની વસ્તુ છે આપણે અહીંયા પોઈન્ટ ભૂલી જવાનો છે બરાબર એટલે પોઈન્ટ છે એ આપણે અહીંયા કાઢી નાખી કારણ કે બંને સાઈડ પોઈન્ટ પછી બે આંકડા છે એટલે પોઈન્ટ ને આપણે કાઢી નાખી કોઈ વાંધો નહીં હવે આપણે એમાં ભાગાકાર કરવો હોય तो जो यहाँ थी 0-0 कैंसल થઈ જાય છે બરાબર 750 ભાગ્યા 50 કરી તો થોડું અઘરું પડે પણ છેડે મેં તમને સમજાવી દઉં ખબર ઓફલાઈન વર્ગમાં કે છેડાનો શૂન્ય હોય એ ભાગાકારમાં આપણે ડિલીટ કરી શકાય આવી રીતે તમને મેં સમજાવી દઉં કે 7.50 છે અને 0.50 છે તો છેડાનો 0 નીકળી જાય આવું સમજાવ્યું તું મેં તમને બરાબર અને બંને બાજુ જો પોઈન્ટ પછી સરખા આંકડા હોય તો ઈ કેન્સલ થઈ જાય એટલે પોઈન્ટ મૂકવાની જરૂર પડે નહીં હવે આપણો ભાગાકાર કેટલો રહ્યો 75 ભાગ્યા 5 રહ્યો 0-0 તો કેન્સલ થઈ ગયો તો 5 એકુ 5 7માંથી 5 જાય તો 2 ઉપરથી આ 5 નો ઉતારવાનો હવે 25 સુધી ઘડ્યો બોલો બચો બચો 25 કેટલા રૂપિયા આવ્યું આ સોરી કેટલી સંખ્યા આવી 15 પેટી મળે બરાબર આજે આપણે ઉપર ભાગફળમાં જવાબ મળ્યો છે એ આપણી સંખ્યા થઈ ગઈ ફરીથી એકવાર વાત કરી લઈ 7.50 રૂપિયા છે એ ટોટલ એ ગ્રાહકને આપે છે અને 0.50 રૂપિયાનું એક પેટી લે છે બરાબર દિવસડેની પેટીની કિંમત 0.50 એકની છે તો 7.50 માં કેટલી આવે તો એ બંનેનો આપણે ભાગાકાર કરવો પડે બીજી વાત કે બંને સાઈડ પોઈન્ટ પછી સરખા આંકડા છે એટલે બંને કાઢી નાખવાના અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે એટલે બંને નીકળી જાય બરાબર અને પાછળનો જે 0-0 છે એ પણ કેન્સલ થઈ જાય હવે 75 ભાગ્યા 5 કરો તો 15 જવાબ આવે એનો મતલબ શું કે 15 પેટીઓ છે એ 7.50 રૂપિયામાં મળે હવે 10મો દાખલો તમને સંજય એક 90 રૂપિયાનું વિમાન ખરીદે છે ખરીદવું છે તેની પાસે 50 રૂપિયાની એક નોટ 5 રૂપિયાના 3 સિક્કા જો ટોટલ વિમાન કેટલાનું ખરીદવું છે એને 90 રૂપિયાનું ખરીદવું છે બરાબર વિમાનની કિંમત 90 રૂપિયા હવે એની પાસે છે શું જો 50 રૂપિયાની એક નોટ છે 5 રૂપિયાના 3 સિક્કા છે ₹2ના 5 સિક્કા છે ₹1ના 8 સિક્કા અને 50 પૈસાના ₹10 સિક્કા છે તો કેટલો તેને બીજા કેટલા રૂપિયાની જરૂર પડે સૌથી પહેલા તો
इनी पासे जेटला रुपया छे एटला रुपयानी आपणे गणतरी करवी पड़े के संजय पासे केटला रुपया छे अने जेटला रुपया होय एमांथी विमान आवशे के नहीं पहला ई चेक करी बराबर। आ 50 पैसा एटले 0.50 रुपया थशे 50 पैसा एटले। હવે આ બધા જે છે સૌથી પહેલા એ આપણે 50 ની નોટ માટેની વાત કરી પચાસ રૂપિયાની એક નોટ છે એટલે કેટલા રૂપિયા થાય 50 × 1 એટલે 50 રૂપિયા થાય બરાબર 50 રૂપિયાની એક નોટ 50 × 1 એટલે 50 રૂપિયા પછી 5 રૂપિયાની 3 સિક્કા 5 રૂપિયાના 3 સિક્કા એટલે 5 × 3 કરવા પડે ને 5 તરીને 15 રૂપિયા 2 રૂપિયાના 5 સિક્કા 2 રૂપિયાના 5 સિક્કા એટલે 2 × 5 તો 2 × 5 = 10 રૂપિયા 1 રૂપિયાના 8 સિક્કા 1 રૂપિયાના 8 સિક્કા એટલે 1 × 8 તો 8 × 8 રૂપિયા 50 પૈસાના 10 સિક્કા 50 પૈસા આનું એક આપણે અલગ કરવું પડશે પૈસા છે ને બધું રૂપિયામાં છે જો પચાસ પૈસાના 10 સિક્કા એટલે આપણે શું કરાય 50 × 10 કરાય એટલે 50 × 500 થાય તો મને હવે એમ કહો તો 500 પૈસા એટલે કેટલા રૂપિયા આવડે જવાબ આપજો 500 પૈસા એટલે કેટલા રૂપિયા થાય 5 રૂપિયા સરસ 500 પૈસા એટલે 5 રૂપિયા કેમ કારણ કે 1 રૂપિયો એટલે 100 પૈસા તો 5 રૂપિયા એટલે 500 પૈસા થાય તેનો મતલબ 500 પૈસા કરા પણ કેટલા રૂપિયા છે 500 પૈસા કરા પણ 5 રૂપિયા છે ને ટોટલ બધાનો આપણે સરવાળો કરી દઈએ તો 5 × 5 = 10 10 × 8 18 નો 8 વધી પડી 1 5 × 1 6 × 1 7 × 1 8 1 2 3 × 5 8 ટોટલ કેટલા રૂપિયા થયા સંજય પાસે 88 રૂપિયા થયા વિમાન કેટલાનું આવે છે 90 રૂપિયાનું કેટલા રૂપિયા ઓછા પડ્યા સંજયને 90 ઓછા 88 એટલે 2 રૂપિયા બરાબર સંજયને 90 રૂપિયાનું વિમાન લેવું છે 88 રૂપિયાની પાસે છે તો ટોટલ કેટલા રૂપિયા ઓછા પડ્યા 2 રૂપિયા ઓછા પડ્યા બરાબર સમજાણું બંને જોઈ લ્યો અને ન સમજણ પડી હોય એ પૂછો દાખલા નંબર 27 માં એવું કીધું છે કે નીચે નકશામાં ભારતના અલગ અલગ રાજ્યોમાં ઓગસ્ટ માસમાં પડેલા વરસાદની માહિતી આપેલ છે તેના આધારે પ્રશ્નના જવાબ આપો જો તમને આખે આખું બધા રાજ્યની અંદર શું શું વરસાદ કેટલો પડ્યો છે એની માહિતી છે આપણને પહેલો પ્રશ્ન છે એમાં એવું કીધું છે સૌથી વધુ વરસાદ કયા શહેરમાં નોંધાયેલો છે અને કેટલો ચાલો જોઈ કયો તો સૌથી વધારે વરસાદ ક્યાં નોંધાયેલો છે શ્રીનગરમાં 555.7 મિલી સર શ્રીનગરની અંદર બરાબર અને કેટલો હતો 55.7 મિલી
પછી બીજો પ્રશ્ન જો સૌથી ઓછો વરસાદ કયા શહેરમાં નોંધાયેલો છે અને કેટલો ઝડપથી બોલો સર હા બોલો મુંબઈમાં 1.9 મિમી સરસ મુંબઈમાં બરાબર 1.9 મિમી આવા તમને દાખલા આવડે તમને તફાવત ગોતવાનો કે અહીંયા બે વચ્ચે બાદબાકી કરજો જ્યાં એમ કે ક્યાં કેટલો વધુ વરસાદ પડ્યો છે તો એમાંય તફાવતની વાત છે તો એ બંનેની તમારે બાદબાકી કરવી બરાબર જેમ કે ચોથો દાખલો છે એ આપણે ઉદાહરણ માટે જોઈ લીધું ચોથામાં તમને એવું કીધું છે આમ તો ત્રીજામાં એવું છે અમદાવાદ કરતા ત્રીજો જોઈ લઈએ ત્રીજામાં એવું છે અમદાવાદ કરતા કોલકાતામાં વરસાદ કેટલો વધુ નોંધાયો છે બરાબર વધુ કે ઓછો કે ટૂંકમાં તમને બેનો તફાવત જ પૂછે છે ને અમદાવાદની અંદર 11.3 મીમી છે બરાબર અને કોલકાતાની અંદર તમ જો 16.4 મીમી એ બંનેની આપણે બાદબાકી કરી તો ખબર પડે અને 16.4 મીમી એ ક્યાં છે કોલકાતામાં અમદાવાદમાં 11.13 મીમી પોઈન્ટ નીચે પોઈન્ટ એકદમ ઈઝી વસ્તુ છે તમારે હોમવર્ક ની અંદર દાખલા નંબર 27 છે એ તમારે જાતે કરવો પડશે બરાબર અને પાછળ જે જોડકા અને વિકલ્પ છે એ પણ તમારે જાતે કરી દેવાના એમાં પણ આવી જ રીતે પ્રશ્ન જેવા પૂછેલા છે એટલે ટોટલ તમારે 27 28 અને 29 આ ત્રણ દાખલા જાતે કરીને આવવાના રહેશે અને એની અંદર જો ના સમજ પડે તો તમે મને કાલે પૂછજો બરાબર દાખલામાં 27 28 અને 29 બાકી નોટ ની અંદર ગણી દેવાના બોલો સર